નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આરકે એજ્યુકેશન ઓનલાઈન જોબ ની અંદર. આજે આપણે વાત કરવાની છે ભારતીય બંધારણ વિશે. તો ભારતીય બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી બંધારણની કમિટી હતી અને કમિટીની અંદર અલગ અલગ પ્રકારના દેશોમાંથી આપણું બંધારણ લેવામાં આવેલું હતું અને એની અંદર આપણે વાત કરીએ તો 1951ની અંદર બંધારણીય સુધારણા થવાની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને અત્યારે સુધી 2020 સુધી અલગ અલગ પ્રકારના બંધારણીય સુધારો થયેલા હતા. 1951ની અંદર જો વાત કરીએ તો 1951ની અંદર જવાહરલાલ નહેરુ જ્યારે ભારત દેશના વડાપ્રધાન હતા તે સમયે 1951ની અંદર શંકરી પ્રસાદનો કેસ ઉત્પન્ન થયેલો હતો. તો એ શેની બાબતનો હતો? તો 1951ની અંદર જમીન સુધારણા બાબત આવેલી હતી, લેન્ડ રિફોર્મ્સ. તો એ બાબત માટે 1951ની અંદર પ્રથમ બંધારણીય સુધારો કરવાની જરૂર પડેલી હતી. એની અંદર કહેવાય ને કે આર્ટિકલ એટલે કે શેડ્યુલ 9 એડ કરવામાં આવેલું હતું અને શેડ્યુલ 9 ની અંદર અલગ અલગ બાબતો એડ કરવામાં આવેલી હતી. ત્યાર પછી ગોલકનાથ કેસ આવ્યો, એટલે કે સજ્જનસિંહ કેસ આવ્યો, ગોલકનાથ કેસ આવ્યો અને 24 એપ્રિલ 1973ની અંદર કેશવાનંદ ભારતીનો કેસ આવેલો હતો. તો આ બધા કેસ લો શું કહેવા માંગે છે? તો બધા જમીન લો સાથે જમીન સાથે સંકળાયેલા હતા, લેન્ડ રિફોર્મ્સ બાબતના. અને જે કેશવાનંદ ભારતીનો કેસ 24 એપ્રિલ 1973ની અંદર આવ્યો એની અંદર કેરળ સરકારની વાત હતી. તો કેરળ સરકારે જે કેશવાનંદ હતા મઠાધિપતિ, એમને જે પ્રોપર્ટી હતી જે મઠની એ બાબતની સરકારે એક્સેપ્ટ કરેલો હતો અને એના બાબતે નાનાભાઈ પાલખીવાલા જે એડવોકેટ હતા એમને આ બાબતે સુપ્રીમ કોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરેલી હતી. તો પછી એની અંદર સરકારે એટલે કે નાનાભાઈ પાલખીવાલાએ કેસ રીટ પિટિશન દાખલ કરી અને સુપ્રીમ કોર્ટની અંદર માગણી કરેલી હતી કે ફંડામેન્ટલ રાઇટનો વાયોલેટ થઈ રહ્યો છે આર્ટિકલ 21 પ્રમાણે. તો એની અંદર સુપ્રીમ કોર્ટે એ બાબત જણાવેલી હતી કે બેઝિક સ્ટ્રક્ચર જે બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર છે ને એની અંદર સુધારો તમે બેઝિક સ્ટ્રક્ચરને અડી નહીં શકો, બાકી સુધારો થઈ શકશે. આ પ્રકારની વાત કેશવાનંદ ભારતી કેસની અંદર કહેવામાં આવી હતી. એ મોટા મોટી જે જજશ્રીઓની બેચ હતી એ કેશવાનંદ ભારતી કેસની અંદર હતી. આ પહેલા જે ગોલકનાથનો કેસ પણ આવેલો હતો એ પંજાબ સરકાર બાબતનો હતો. એની અંદર ગોલકનાથ નામના બે ભાઈઓ હતા અને એમને આ બાબતની જમીન બાબતનું હતું કે સરકારે કીધું હતું કે અમુક પ્રકારની જમીન તમારી પાસે રહેશે, બાકી સરકાર હસ્તક્ષેપ થઈ શકશે. એટલે સમાજવાદી નીતિ અપનાવવા માટે આ પ્રકારના પંજાબ સરકારે આ નિર્ણય લીધેલો હતો. ત્યારબાદ એટલે કે જે આર્ટિકલ 137 છે બંધારણનો એ જ્યુડિશિયલ રિવ્યુ બાબતની વાત કરે છે, એ વિશે પણ આપણે ડીપમાં વાત કરીશું. આ ઉપરાંત જો ફંડામેન્ટલ રાઇટનો વાયોલેટ થાય તો આર્ટિકલ 26 અને આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 પ્રમાણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આપણે જઈ શકીએ છીએ. એટલે કે ફંડામેન્ટલ રાઇટ આપણા ભાગ 3ની અંદર બંધારણમાં આપવામાં આવેલા છે અને 12 થી લઈને 35 સુધી ફંડામેન્ટલ રાઇટ આપણા આપવામાં આવેલા છે. ત્યારબાદ 36 થી 51A સુધી DPSP એટલે કે ડાયરેક્ટ પ્રિન્સિપલ આપણા આપવામાં આવેલા છે. તો ફંડામેન્ટલ રાઇટની અંદર આર્ટિકલ 12 એ આપણા સ્ટેટની વ્યાખ્યા આપવામાં આવી છે અને આર્ટિકલ 13ની અંદર આપણે 1935 એટલે કે 26 જાન્યુઆરી 1950ની બાદ અથવા પહેલા અથવા પછી કોઈ પણ એવો કાયદો સંસદ બનાવી નહીં શકે જે ફંડામેન્ટલ રાઇટને વાયોલેટ કરતો હોય. તો 13ની અંદર આ બાબત ઉલ્લેખ કરવામાં આવી છે, 14ની અંદર ઇક્વાલિટી બિફોર લો ની વાત કરવામાં આવી છે, 15, 16, 17, 18, 17ની અંદર અનટચેબિલિટીની વાત કરવામાં આવી છે. આમ બંધારણની અંદર 12 થી લઈને 35 સુધી ભાગ 3ની અંદર મૂળભૂત અધિકારની વાત કરવામાં આવેલી છે. સરકાર સંસદ કોઈ પણ પ્રકારનો એવો કાયદો નહીં બનાવે જે ફંડામેન્ટલ રાઇટને વાયોલેટ કરતો હોય. આની અંદર ફંડામેન્ટલ રાઇટની અંદર મહત્વનો આર્ટિકલ જો આપણે ગણવામાં આવે તો આર્ટિકલ 21 મહત્વનો ગણી શકાય મારા મત પ્રમાણે. આ ઉપરાંત આપણે આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 પ્રમાણે એટલે કે 226 પ્રમાણે જ્યારે ફંડામેન્ટલ રાઇટનો આપણો વાયોલેટ થતો હોય તો આપણે હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી શકીએ છીએ અને આર્ટિકલ 32 પ્રમાણે આપણે સુપ્રીમ કોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરી શકીએ છીએ. તો આ જ પ્રકારના બંધારણની અંદર અવનવી બાબતો આપણે તમને આપતા રહીશું અને ટૂંક સમયની અંદર કેસ લો સાથે અલગ અલગ પ્રકારની આર્ટિકલ સાથે આપણે વાત કરવાની છીએ જે મૂળભૂત અધિકારો હોય કે પછી અન્ય પ્રકારના આર્ટિકલ હોય, આર્ટિકલ 352 હોય, આર્ટિકલ 356 હોય, આર્ટિકલ 360 હોય. અત્યારે 360ની મોટા ભાગે આપણે વાત સાંભળતા હોય છે કે નાણાકીય ક્રાઇસિસ લાગી પડી શકે, 352 હોય, 356 હોય રાષ્ટ્રપતિ શાસન.
તો એ બાબતની અંદર આપણે પણ ડીપમાં ઉલ્લેખ કરીશું. 352 લાગુ પડે તો 358 પણ લાગુ પડે ઓટોમેટિક, અને રાષ્ટ્રપતિના હાથમાં હોય છે કે 359 પણ લાગુ પાડી શકતા હોય છે. તો એ બાબત શું છે એ બાબતની પણ આપણે ડીપમાં વાત કરીશું. આ ઉપરાંત આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ, લિમિટેશન એક્ટ, કોન્ટ્રાક્ટ એક્ટ, જ્યુરિસ્પ્રુડન્સ, આ બાબતની અલગ અલગ પ્રકારની બાબતો આપણે વાત કરતા રહીશું, જે આપણે એલએલબી, એલએલએમ કે અન્ય પ્રકારના કાયદાકીય પરીક્ષામાં આપણે આ કામ આવતું હોય છે. ખાસ કરીને ગુજરાત સરકારની પરીક્ષાઓમાં જાહેર વહીવટ અને બંધારણનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે એ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને આ પ્રકારના અવનવા વિડીયો આપણે આપને આપતા રહીશું. આ ઉપરાંત આઈપીસીની અંદર જો આપણે વાત કરીએ તો આઈપીસીની અંદર અલગ અલગ સેક્શન છે. દાખલા તરીકે 378, 378ની અંદર એની ચોરીની વ્યાખ્યા આપવામાં આવી છે, થેફ્ટની. 379 પનિશમેન્ટ આપવામાં આવી છે ચોરીની. 302, 299, 499 ડિફેમેશનની વાત કરી છે 499માં. 500, 501 અને 502, 376 આ પ્રકારના જે અલગ અલગ સેક્શન્સ છે જે ખાસ પૂછાતા હોય છે એ પણ આપણે વાત કરતા રહીશું, જેથી કરીને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જો આપણે આવે તો એની અંદર આપણે કાયદાકીય ટોટલ વિડીયો આપણે બનાવતા રહીશું ને આ બાબતે આપને માહિતી આપતા રહીશું. બંધારણની અંદર ડીપમાં આપણે નોલેજ લેવાનું છે, એટલા માટે કેસ લો સાથે અને હિસ્ટ્રી સાથે આપણે ભણીશું તો ચોક્કસથી આપણને ફાયદો થશે. તો ખાસ કરીને આ વિડીયો શેર કરજો અને નીચે આપણે લાઇક કરી લેજો અને કોમેન્ટની અંદર કમેન્ટ કરજો કે કયા પ્રકારના આપણે વિડીયો જોઈએ છે, તો એ પ્રકારના આપણે વિડીયો બનાવતા રહીશું. આશા છે કે આપને વિડીયો પસંદ આવે છે. આ ઇન્ટ્રો પ્રકારનો